નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબી શોમણી ગ્રુપ ઓફ સ્કૂલ કોમર્સ ઓફ વિથ એમબી માં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે કમિશનના દાખલા જોયા હતા. આજના વિડિયોની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાના દાખલા, નફા નુકસાનનું નવું પ્રમાણ અને ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવા માટેના દાખલા આપણે જોવાના છે. તો આ દાખલો ગણવા માટે સૌથી પહેલા આપણે થોડા સ્ટેપ યાદ રાખવાના છે. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે કે રકમ વાંચતા
જે ભાગીદારના નામની પાછળ ને શબ્દ આવે એને કઈ હોય ને શબ્દ તો એને એના ઉપર મારે કરવાનું તીરનું ચિહ્ન આને કે તીરનું ચિહ્ન એ રેડી ચાલો એક શબ્દ આવે એના પર તીરનું ચિહ્ન કરો તો જેના ઉપર તીર હોય એના ઉપર તીરનું ચિહ્ન કર્યું અડધો ભાગ આ યાદ રાખો ત્યાર પછી સી ને પીના હિસ્સાનો બોમનો ભાગ સી ને તો સી ઉપર તીરનું ચિહ્ન ચાલો મેં તીરનું ચિહ્ન કરાવી ફરી ક્યાં તેવા વાક્ય રચના વાપરો વાંચો એ ને પીના હિસ્સાનો તો એ ને કોના હિસ્સાનો પીના માં તીર ને લઈ જાઓ બી પાસે એ ઉપર તીર કર્યું તું કોના હિસ્સાનો તો કે બી ના હિસ્સાનો અડધો અડધો એટલે એક ના છેદમાં બે હું એક ના બે ભાગ કરું એટલે અડધો થઈ જાય ત્યાર પછી આપણે સી ને કોના હિસ્સાનો બીના હિસ્સાનો સી ને બીના હિસ્સાનો લઈ લો સી ને બીના હિસ્સાનો બમણો બમણો એટલે ઉપર ગુણાકારમાં છેદમાં કાંઈ ન હોય તો એક વખત બમણો ભાગ ચાલો તણે ત્રણ ભાગીદાર પ્રદાન થઈ ગયું પહેલું સ્ટેપ થઈ ગયું બીજું સ્ટેપ ત્રીજું ત્યારબાદ જે ભાગીદાર ઉપર તીરનું ચિહ્ન નથી તેનો વફાનો ભાગ ધારો આની ઉપર તીર છે આની ઉપર તીર છે આની ઉપર તીર છે નહીં તો આનો આપણે નફાનો ભાગ ધારો ધારો કે બીના નફાનો ભાગ કેટલો ધારવાનો અન્ય ભાગીદારના છેદનો ગુણાકાર અન્ય ભાગીદાર એટલે એ અને સી એના છેદનો ગુણાકાર બે કા બે ધારો કે બીના ભાગ બીના નફાનો ભાગ બે ધારતા બીનો નફાનો ભાગ આપણે કેટલો ધાર લીધો કે બી ને બે રફો મળે છે ધાર ચાલો પહેલું ધાર થઈ ગયું ત્યાર પછી વાક્ય રચના લખો આપણી જે વાક્ય રચના હતી એ જ એ ને બીના હિસ્સાનો અડધો ભાગ અડધો ભાગ કોના હિસ્સાનો અડધો ભાગ બીના હિસ્સાનો બીનો હિસ્સો કેટલો છે બે એના હિસ્સાનો અડધો ભાગ એટલે એકના છેદમાં બે સાદું કરો આ બે બે ઉડી જાય તો કેટલો મળશે એ ચાલો બીનો ભાગ મળી ગયો બે એનો ભાગ મળી ગયો કેટલો એક હવે શોધીએ કોનો ભાગ સી નો સી ની વાક્ય રચના અહીંયા રહી સી ને બીના હિસ્સાનો સી ને બીના હિસ્સાનો બમણો ભાગ એટલે ચાલો બી નો હિસ્સો કેટલો છે તો કે બી નો હિસ્સો બે બમણો ભાગ એટલે બે ના છે ભાઈ તો બે ગુ ચાર અસી નો ભાગ બને એક ત્રણ કમ્પ્લીટ એ બી અને સી આથી એ જે બી જે સી નું નવું પ્રમાણ કેટલું આવશે નવું પ્રમાણ એ નું પ્રમાણ કેટલું મળ્યું આપણે એક પી નું પ્રમાણ આપણે ધરેલું હતું બે અને સી નું પ્રમાણ ચાર એક જે બે જે ચાર મળે ચાલો કમ્પ્લીટ થઈ ગયું નફા નુકસાન નવું પ્રમાણ મળી ગયું હવે આપણે આપેલો નફો આપણે વેચી નાખ્યો 70,000 નફો વેચવાનો છે તળે તમે ભાગીદાર તો કે એના ભાગનો નફો બરાબર 70,000 ગુણ્યા એક ના છેદમાં આ એક છે એનો ભાગ છે છેદમાં આખી પેટીનો 4 5 6 અને 7 એટલે કેટલા આવશે 10,000 7 1 7 અને 10,000 ત્યાર પછી આ જ રીતે બીના ભાગનો નફો બરાબર 70,000 ગુણ્યા કેટલા આવશે 2 2 ના છેદમાં 7 7 ટકા 7 20,000 અને સી ના ભાગનો નફો બરાબર સી ના ભાગનો નફો બરાબર 70,000 ગુણ્યા સી નો ભાગ 4 ના છેદમાં 7 એટલે 40,000 તમારા દાખલાની શરૂઆત અહીંથી
થાય છે. આ ફક્ત અને ફક્ત આપણી સરળતા માટે છે કે ભૂલ ન પડે કે આ સંપૂર્ણ ભાગ ભાગતા હોય અને બરાબર. અને બીજી વસ્તુ કે આ કરવાથી તમારા અહીંયા આ લોકોના ચેક ગણવામાં સંભાવના રહેતી નથી. ખૂબ નાના નાની રકમ આવતી હોય એવું જ આપણે મળે છે. રેડી? એટલે આપણું કમ્પ્લીટ આટલું થઈ ગયું. ચાલો આ જ રીતનો હજી બીજા દાખલા આપણે જોઈ લઈએ. આમાં જ ચાલો ત્યાર પછી આ જ પ્રકારે બીજી રકમ આ ચાર સ્ટેપનો આપણે ઉપયોગ કરી અને દાખલો ભણશું. સૌથી પહેલા x y અને z એક પેઢીના ભાગીદારો છે. અહીંયા આપણે ત્રણ ભાગીદારોના નામ આપણને મળી ગયા x y અને z. ત્યાર પછી હું વાક્ય રચના લખું પડી x ને y ના હિસ્સાનો બમણો ભાગ. આ પહેલી વાક્ય રચના x ને y ના હિસ્સાનો બમણો ભાગ. બીજી વાક્ય રચના z ને y ના હિસ્સાનો ત્રણ ગણો ભાગ. જો પેઢીનો નફો રૂપિયા 3 લાખ હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. ચાલો સૌથી પહેલા સ્ટેપ પ્રમાણે સૌથી પહેલા ભાગીદારનું નામ લખીએ x y અને z. ત્યાર પછી વાક્ય રચના રજૂ કરીએ x ને x ની પાછળ ને છે એટલે તીર કરો. x ને y ના હિસ્સામાં તીર ને લઈ જાઓ y માંથી. કેટલો ભાગ કીધો? બમણો. બમણો ઉપર લખાય. બમણો એટલે ગુણાકાર. ગુણાકાર અંશ નો હોય. અંશ ના કાંઈ અંશ ના છેદ માં કાંઈ ના હોય ત્યારે એક બમણો ભાગ. ત્યાર પછી z ને z ની પાછળ ને નો તીર કરો. કોના હિસ્સાનો? y ના હિસ્સાનો. y ઉપર લઈ જાઓ. કેટલો ભાગ? ત્રીજો. જો એટલે અડધો ભાગાકાર. બમણો હોય, ચાર ગણો હોય તો ગણો હોય તો ગુણાકાર અને અડધો હોય ત્રીજો હોય તો ભાગાકાર. ચાલો આ બે સ્ટેપ થઈ ગયા કમ્પ્લીટ. હવે ત્યાર પછી આગળ વધીએ. ત્રીજું સ્ટેપ, ત્યારબાદ જે ભાગીદાર પર તીર નથી થયું તે ભાગીદાર નો નફાનો ભાગ ધારો. આના ઉપર તીર છે, આના ઉપર છે, આના ઉપર તીર નથી. ધારો કે y નો
છે 6 અને છેદમાં આખી પેટીનો એટલે 3 નો સરવાળો 10 180000 આવડી ગયો આપણે છેદના નફાનો ભાગ આ જ રીતે સેમ y ના નફાનો ભાગ y ના ભાગનો નફો બરાબર 300000 ગુણ્યા 3/10 3/9 90000 નફા નુકસાનનું નવું પ્રમાણ અને ભાગીદારો છે નફાની વેચણી નીતિ અહીં આપણી પૂરી એટલા કમ્પ્લીટ તમે આ ચાર સ્ટેપ યાદ રાખશો તો આ મુજબના તમે દાખલા ગણી શકો બરાબર અહીંયા ઘણી વખત દાખલાની અંદર અપૂર્ણાંક સંખ્યા આવતી હોય બરાબર તો આના પછી એક દાખલો આપણે અપૂર્ણાંકનો લઈ લઈએ બરાબર આ ચાર રીત આ ચાર સ્ટેપ તમારે કમ્પ્લીટ તૈયાર કરવા પડે શું કરો તો ત્યાર પછી આમાં રામશ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેટીના ભાગીદારો છે રામને શ્યામના હિસ્સાનો 2/1/3 અહીંયા આપણે થોડો ફેરફાર કર્યો 2/1/3 ભાગ આ પેલી વાક્ય છે ને ત્યાર પછી ઘનશ્યામને શ્યામના હિસ્સાનો બમણો ભાગ બમણો એટલે ગુણાકાર 2 ભાગ મળે જો પેટીનો નફો 1,10,000 હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો ચાલો સૌથી પહેલા આપણે ભાગીદારના નામ લખીએ રામ શ્યામ અને ઘનશ્યામ વાક્ય રચના પ્રમાણે એવું જોતા જઈએ રામને તો રામની ઉપરથી કોના હિસ્સામાં શ્યામ તો રામને શ્યામ પાસે લઈ લઈએ 2/1/3 ક્યારે લખાય નહીં એવી રીતના આપણે એને પૂર્ણાંકમાં ભેગી રાખીએ ચલો 2 2 4 4 ને 1 5 5 ના 6 લખશું કાળજી રાખજો અહીંયા 2 2 4 4 ને 1 5 5 ના 6 આ પ્રમાણે આપણે લખશું ચાલો ત્યાર પછી આગળ ઘનશ્યામને ઘનશ્યામની પાછળ ને એટલે ના તીર શ્યામના હિસ્સાનો બમણો બમણો એટલે 2/1 ગુણાકાર હોય તો ઉપર અંશમાં 1 મૂકો 1/2 થઈ ગયો ચાલો હવે જે ભાગીદારના નામની ઉપર તીર નથી એનો ભાગ કાઢીએ શ્યામમાં તીર નથી એનો ભાગ કાઢીએ ધારો કે શ્યામનો નફાનો ભાવ 2/1 કેટલો ધારો શ્યામનો નફાનો ભાવ 2/1 આગળ ત્યાર પછી વાક્ય રચના નામની રામને શ્યામના હિસ્સાનો 2/1/3 ભાગ એટલે ચાલો 2/5/1/3 ભાગ એટલે 5/2 લીધો આપણે ચાલો કોના હિસ્સાનો 2 ચાલો 2 2 ઉડી ગયા તો કેટલો આવશે 5 રામનો ભાગ 5 શ્યામનો ભાગ 2 હવે આપણે શોધીએ ઘનશ્યામનો ભાગ તો કે ઘનશ્યામનો ઘનશ્યામને શ્યામના હિસ્સાનો બમણો ભાગ એટલે શ્યામનો હિસ્સાનો બમણો ભાગ એટલે ચાલો શ્યામનો હિસ્સો એટલો હતો 2 એનો બમણો ભાગ એટલે 4 ચાલો ઘનશ્યામનો ભાગ આથી રામ જેમ શ્યામ જેમ ઘનશ્યામ નું નવું પ્રમાણ 5:2:4 ચાલો નફા નુકસાન નું પ્રમાણ મળી ગયું હવે આ પ્રમાણમાં આપણે નફાની વેચણી કરી નાખીએ તો રામના ભાગનો નફો બરાબર રામના ભાગનો નફો બરાબર કુલ નફો કેટલો છે આપણો 1,10,000 ગુણ્યા 5/11 જેમાં 11 એટલે 3 નો સરવાળો 5 ને 4 9
9 ને 2 11 ચાલો આનો કોશેન્ટ નફો આવશે 50000 ત્યાર પછી શ્યામના ભાગનો નફો બરાબર 110000 ગુણ્યા કેટલો ભાગ છે એનો 2 2 ના છેદમાં 11 20000 અને છેલ્લે આ જ પદ્ધતિથી ઘનશ્યામ વાળો ઘનશ્યામના ભાગનો નફો બરાબર 110000 ગુણ્યા કેટલો છે એનો ભાગ 4 ચાલી શક્યા. ચાલો અહીં આપણી નફા નુકસાન નું પ્રમાણ અને એની વેચની